એમબી બી ધોળકીયા એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મારા અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ માટે મારી વેબસાઇટ એમ બી એજ્યુકેશન ડોટ ડોગ સ્પોટ ડૉટ કોમની મુલાકાત લો આજે આપણે મેજિક ઓફ ઇલેવન એટલે કે અગિયારનો જાદુ છે એ જોવાના છીએ ગુણાકારની અંદર કોઈપણ સંખ્યાને અગિયારથી ગુણો હોય તો કઈ રીતે ગુણી શકાય આસાનીથી મલ્ટીપ્લિકેશન વિથ ઇલેવન તો ચાલો જોઈએ અગિયારનો જાદુ ચારસો બાવન ગુણે અગિયાર કરવાના હોય તો શું કરવું તો ચારસો બાવન એકમની જે અંક છે એ લખી નાખવાનો ત્યારબાદ એકમ દશક એટલે કે પ્રથમ અંક અને બીજો અંક એનો સરળો કરીને મૂકવાનો છે બે ને પાંચ સાત ત્યારબાદ બીજો અંક અને ત્રીજો અંક પાંચ અને ચાર તો કે સરળો છે એ નવ ત્યારબાદ છેલ્લો અંક ત્રીજો ચાર એ એમને મૂકી દેવાના છે ત્યારબાદ નીચે લખી નાખવાનું બે ને બે ત્યારબાદ સાત છે એ સાત આવશે એના પછીનો જે અંક છે સરવાળો એ નવ તો નવ આવશે અહીંયા વધીવાળો કોઈ છે નહીં એટલે સીધા સીધા અંક આપણે મૂકી દેવાના ત્યારબાદ છે ચાર તો એ ચાર તો આ રીતે ચારસો બાવન ગુણ્યા અગિયાર એટલે ચાર હજાર નવસો ને બોતેર આપણે ઝડપથી એ ગુણાકાર છે એ શોધી શકીએ છીએ આઠ હજાર પાંચસો સુડતાલીસ ગુણ્યા અગિયાર તો સાતના સાત ત્યારબાદ પ્રથમ અંક અને બીજો અંક સાત ને ચાર અગિયાર બનેનો સરવાળો બીજો અને ત્રીજો અંક ચાર ને પાંચ નવ ત્યારબાદ ત્રીજો ને ચોથો અંક પાંચ ને આઠ તેર એનો બંનેનો સરવાળો અને ત્યારબાદ છેલ્લો ચોથો અંક છે આઠ એ એમને મૂકી દેવાના છે ત્યારબાદ નીચે કઈ રીતે મૂકવાનું જોઈએ તો સાતના સાત બીજો સરવાળો છે અગિયાર તો અગિયારનો એક અંકા મૂકવાના અગિયારના એક વધી આવી એક નવ ને એક દસ દસનું શૂન્ય વધી આવી એક તેર ને એક ચૌદ ચૌદના ચાર વધી આવી એક આઠ ને એક નવ તો આ રીતે આપણે ગુણાકાર છે આસાનીથી કરી શકીએ છીએ આઠ હજાર પાંચસો સુડતાલીસ ગુણ્યા અગિયાર એટલે ચોરાણું હજાર સત્તર તો ઝડપથી એ ગુણાકાર થાય છે હવે આપણે એ રીતનો અહીંયા સીધે સીધો અમલ કરીએ કે કઈ રીતે એ ગુણાકાર થાય છે તો નવ હજાર નવસો ત્રેસાઠ પ્રથમ અંક ત્રણ એમને મૂકી દેવાનો પ્રથમ અને બીજો અંકનો સરવાળો ત્રણ વત્તા છ એટલે નવ એ બીજા અંક તરીકે મૂકી દેવાનો ત્યારબાદ બીજો અને ત્રીજો અંકનો સરવાળો નવ ને છ પંદરને પાંચ વધી આવી એક નવ ને નવ અઢાર અઢાર ને વધી એક એટલે ને નવ વધી આવી એક નવ ને એક દસ તો આ રીતે નવ હજાર નવસો ત્રેસાઠ ગુણા અગિયાર એટલે એક લાખ નવ હજાર પાંચસો ત્રણું આપણે ફક્ત અને ફક્ત પાંચ સેકન્ડની અંદર એ ગુણાકાર કરી શકીએ છીએ આપણે અન્ય એક રીત રીતે જોઈએ કે આઠસો છન્નું ગુણા અગિયાર કરવાના હોય ત્યારે સરવાળાની રીતે કઈ રીતે કરી શકાય છે સૌપ્રથમ શૂન્ય મૂકી દેવાનું છે ત્યારબાદ જે સંખ્યા હોય એ મૂકી દેવાની તો કે આઠસો છન્નું નીચે પણ એ સંખ્યા આપણે લખી લેવાની છે આઠસો છન્નું ત્યારબાદ આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે તો આ સરવાળો જે છે એ આપણે આવશે નવર છપ્પન તો આ રીતે પણ આપણે આ રીતથી પણ આપણે ગુણાકાર હોય ત્યારે આસાનીથી કરી શકીએ છીએ તો આઠસો છન્નું આઠસો ને છપ્પન તો આપણે આ અગિયારનો જાદુ છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં લગાવવાનો છે અન્ય વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલમાં સર્ચ કરવા માટે એમ બી ધોળકે એજ્યુકેશન યુટ્યુબની અંદર સર્ચ કરો અને નવા નવા વિડીયો છે મેળવો એમ બી ધોળકિયા એજ્યુકેશનલ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવી મારા નવા નવા વિડીયો મેળવતા રહો